Good morning, વિદ્યાર્થીઓ. ચાલો આપણે આજે અકાઉન્ટ નો પીરિયડ છે અને જોડાણ 13 આપણે વધુ જોયો તો બોર્ડ પર ઓલરેડી મેં લખી પછી જોયો આટલો આપણે કર્યો હતો જે મેં કીધું પહેલું સ્ટેપ આપણું થઈ ગયું છે બરાબર હવે આ સ્ટેપને આપણે આગળ કરીશું બરાબર જે આપણે જો 2 થી 3 ક્લાસ કરાવીશ બોર્ડ પર પછી આપી દઈશ કારણ કે બધું એક સરખું જ છે ઓકે ચાલો આપણે સૌથી પહેલા પહેલું સ્ટેપ આપણે કર્યું શું હતું તો કે જે બાકસની ગતો હતી અનામતની વહેંચણી કરી અવસ્થિત ગતો માંડીવાળી પાવી સહિત બરાબર અને જે નિવૃત્ત ભાગીદારી લોન હતી એ નિવૃત્ત ભાગીદારના મૂળ ખાતે લઈ ગયા આટલે સુધી આપણે પૂરું કર્યું હવે આપણે સેકન્ડ સ્ટેપ અને છેલ્લ સ્ટેપમાં હવાલામાં આવવાનું છે ચલો હવાલા માત્ર એક જ હવાલો પાવડીનો હશે જે દરેક દરેક આપણામાં એક સરખો જ હશે અને બાકીના હવાલા પુનઃમૂલ્યાંકનના થશે ચલો તો પહેલો હવાલો વાંચું છું ઉદ્ધત એરામ જો પેજ નંબર 228 પર ઉદાહરણ 13 પહેલો હવાલો જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી તો જો બાગાસરમાં જમીન મકાન કેટલા છે 1,99,000 અને એનાથી આ 2,20,000 દોનો મતલબ થાય કે જમીન મકાનમાં 21,000 નો શું થયો કહેવાય વધારો થયો કહેવાય મિલકત વધે તો મિલકત ઉધાર પુનઃમૂલ્યાંકન જમા એટલે આની અસર આવશે પહેલી પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર જમીન મકાન ખાતે 21,000 બરાબર બીજી અસર પાકાસરમાં આવે તો જમીન મકાન શું કહેવાય મિલકત કહેવાય એટલે પાકાસરમાં મિલકત નાના બાજુ આપણે લખીશું જમીન મકાન અંદરના ખાનામાં 1,99,000 પ્લસ વધારો 21,000 એટલે જમીન મકાનની કિંમત બહારના ખાનામાં આવશે 2,20,000 જેને આપણે હવાલા કિંમત અથવા નવી કિંમત કહીએ બરાબર આગળ યંત્રોની કિંમત 30,000 રૂપિયાથી ઘટાડવાની છે ચલો યંત્રોમાં 30,000 નું શું કીધું છે ઘટાડો કીધો છે હવે મિલકતની કિંમત ઘટે તો પછી પુનઃમૂલ્યાંકન શું થાય ઉધાર અને યંત્રો શું થશે જમા થશે એટલે પુનઃમૂલ્યાંકનમાં આપણે લખીશું ઉધાર બાજુ પર યંત્રો ખાતે અને 30,000 રૂપિયા નો ઘટાડો આપી દીધો છે એટલે 30,000 આપણે લખી દઈશું યંત્રો મિલકત કહેવાય બીજી અસર પાકાસરમાં મિલકત લેણા બાજુ પર યંત્ર અંદરના ખાનામાં જો અંદર ચોપડાના આપેલા છે 1,20,000 માઇનસ ઘટાડો થયો 30,000 નો હવાલા પ્રમાણે 1,80 માંથી 30 જશે એટલે રકમ આવશે 1,50,000 બરાબર ઓકે આગળ તીજો હવાલો દેવાદ અગરવાલ 10% ભલકર અનામત રાખવાની છે તો જો ચોપડામાં દેવાદારો કેટલા છે તો 70,000 છે અંદરના ખાનામાં એના 10% કરવાના તો 70,000 ના 10% એટલે 7,000 ભલકર અનામત થશે અને ઓલરેડી ચોપડામાં એટલે કે બાગાસામાં 5,000 ભલકર અનામત આપેલી છે આનો મતલબ એ થાય કે ચોપડામાં ભલકર અનામત છે 5,000 અને હવાલામાં ભલકર અનામત છે 7,000 આનો મતલબ છે કે ભલકર અનામતમાં 2,000 નો વધારો થયો કહેવાય ચલો ભલકર અનામતમાં વધારો થાય છે એની આમદ શું થાય તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ને કલકાર અનામત ખાતે એટલે પુનઃમૂલ્યાંકનમાં ક્યાં આવશે ઉધાર બાજુ પર કલકાર અનામત ખાતે કેટલા લખવાના 2,000 ચલો બીજી અસર કલકાર અનામત સમર્પણની સાથે દેવાદારો સાથે એટલે મિલકત લેણા બાજુ પર લખો દેવાદારો અંદરના ખાનામાં કેટલા છે જૂના બાકાસામાં તો કે 70,000 માઇનસ કલકાર અનામત હવાલા પ્રમાણે 10% એટલે કે 7,000 માઇનસ કરો એટલે રકમના ખાનામાં તમારા કેટલા આવશે 63,000 રૂપિયા થશે બરાબર ઓકે ચોથો હવાલો તો આપણે ચોથો હવાલો કામદાર અનામતનો આવી ગયો છે એની એન્ટ્રી થઈ ગઈ છે તો જો વિદ્યાર્થીઓ આ ચાર હવાલા આપણે જોયા તમને લાગી છે ચાર હવાલા આપણે પ્રવેશમાં નથી આવ્યા એ જ આવ્યા છે એ જ અસર તમે આપી છે તમે જોઈ શકશો એટલે મેં તમને કીધું હતું પ્રવેશની અંદર કે તમને પ્રવેશ આવી જશે તો હું એ જ સ્ટેપમાં એ જ ખાતા આ જ રીતે આપણે દાખલો કરીશું બોલો સરખું છે બધું ઓકે ચલો હવે પાંચમો હવાલો છે પાવડીનો અને આપણા નિવૃત્તિના દરેકે દરેક દાખલામાં પાવડીનો હવાલો આ જ રહેશે મેં તમને પાવડીની આમનો લખાવી છે શું થશે આમનો તો પાવડીની જે હવાલો હશે એની એન્ટ્રી શું આપવાની તો કે જે પાવડીમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ હોય એ ચાલુ ભાગીદારો લઈ લેશે એ રીતે આપણે અસર આપવાની છે તો પાંચમો હવાલો વાંચીશું આપણે તો કીધું છે પેઢીની પાવડીનું મૂલ્ય 1,60,000 ગણવું એટલે પેઢીની પાવડી 1,60,000 છે
પછી કીધું છે y ના ભાગની પાવરનો હવાલો x અને z ના મૂળ ખાતે ના પાડો જો નહીં કીધું તો ભી આપણે એ જ આપતે બરાબર ઓકે તો આની ગણતરી તમારે પાવરની બતાવી લેવાની અલગથી તો લખીશું આપણે ગણતરી બરાબર સેની ગણતરી પાવરની ચલો સૌથી પહેલા જે નિવૃત્તિ ભાગી રહ્યો છે y એનો પાવરીમાં ભાગ શોધવાનો એટલે y નો પાવરીમાં ભાગ બરાબર હવે જો પહેલા આપણે પાવરીમાં ભાગ શોધીએ એ બરાબર છે પણ આ જે પાવરી છે એ કયા પ્રમાણમાં ફાળવવાની છે તો કે લવના પ્રમાણમાં ફાળવવાની છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર તો પછી આપણે પાવરીમાં ભાગ શોધીએ પછી આપણે શું શોધવું પડે લવનું પ્રમાણ તો પહેલા આપણે લવના પ્રમાણની ગણતરી જોઈ લઈએ બરાબર અને પછી આ કરીશું તો તમને વધારે ખબર પડશે તો પછી દાખલામાં જો જૂનું પ્રમાણ તમને આપેલું છે 3:3:2 બરાબર ઓકે હું હેડિંગ લખી દઉં છું નવા પ્રમાણની ગણતરી અને ત્યાર પછી આપણે પાવરીની ગણતરી કરીશું તો દાખલામાં એવું છે જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ બરાબર x y z 3:3:2 પછી તમે જોશો છઠ્ઠા હવાલાની અંદર x અને z નું નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપી દીધું છે 1:2 તો નવું પ્રમાણ બરાબર x z 1:1 આપેલું છે તો આપણે ટૂંકા દાખલામાં શીખેલા છે એ રીતે કે જો દાખલામાં ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું હોત તો પછી લાભનું પ્રમાણ જે જૂનું પ્રમાણ છે એ જ લેતે પણ અહીંયા નવું પ્રમાણ બી આપેલું છે પછી લાભનો આપણે જે પ્રમાણમાં શીખી ગયા છે એનો ઉપયોગ થશે બોલો તો લાભ બરાબર સૂત્ર શું આવશે નવો ભાગ માઇનસ જૂનો ભાગ ચલો લાભમાં પણ આવશે તો પહેલા x એનો નવો ભાગ નવા પ્રમાણ પર મતલબ 1:1 છે 1/2 માઇનસ x નો જૂનો ભાગ તેનો ભાગ 3/2 કેટલા થશે 8 થશે બરાબર ચલો 2 અને 8 નો લસાઅ 8 આવશે અને 4 સાથે ગુણો માઇનસ 3/8 એટલે 1/8 x નો લાભ થયો હવે z નો સુધી નવો ભાગ 1/2 માઇનસ જૂનો ભાગ 2/8 ફરીથી લસાઅ 8 4 માઇનસ 2/8 એટલે 2/8 થશે 8 માટે ল નું પ્રમાણ બરાબર x જેમ z 1/8 જેમ 2/8 એટલે કેટલું થશે 1:2 તો આનો મતલબ થાય કે જે પેઢીની પાવરીમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ હશે એ ભાગને આપણે લવના પ્રમાણ 1:2 ના પ્રમાણમાં ફાળવીશું ઓકે હવે આપણે શેની ગણતરી કરીશું પાવરી એટલે હેડિંગ લખી દઈએ હવે પાવરી બરાબર ચલો તો સૌથી પહેલા નિવૃત્ત ભાગીદાર એટલે y નો પાવરીમાં ભાગ બરાબર જો પાંચમા હવાલામાં પેઢીની પાવરી આપી છે 1,60,000 ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ એટલે y નો તો જૂના પ્રમાણ પરથી મળશે તમને 3 છે ટોટલ કેટલા માટે 8 માટે 3/8 તો તમારી y ના ભાગની પાવરી કેટલી આવશે 60,000 y ના ભાગની પાવરી થશે ઓકે ચલો હવે આ 60,000 જે નિવૃત્ત ભાગીદારની પાવરીમાં ભાગ આવ્યો એ x અને y લઈ લેશે બરાબર છે તો પછી અહીંયા આ નોંધ કરશે કે જે નિવૃત્ત ભાગીદાર પેઢીમાંથી ચાલ્યો જાય છે અને એનો ભાગ નિવૃત્ત ભાગીદારો લઈ ચાલુ ભાગીદારો લઈ લેશે આનો મતલબ થાય કે નિવૃત્ત ભાગીદાર લાભ આપના થયો અને ચાલુ ભાગીદારો લાભ લેના થયા તો આપણે તમને અગાઉ આ નોંધ લખાવી છે એ રીતે કે x ના મૂડી ખાતે ઉધાર z ના મૂડી ખાતે ઉધાર તે y ના મૂડી ખાતે રાઈટ તો y ના મૂડી ખાતે પહેલા આપણે જમા કરી લઈશું કેટલા 60,000 ચલો 60,000 ને 1:2 ના પ્રમાણમાં ફાળો તો તમે 60,000 ને 1:2 ના પ્રમાણમાં ફાળો તો એટલે આવશે 20,000 અને 40,000 તો x ના ખાનામાં 20,000 z ના ખાનામાં 40,000 બરાબર છે મેં બધા સ્પેસ બોર્ડ પર ઓછી છે એટલે જરા 89 તમે જે બોલ છે એના ઉપર ધ્યાન આપજો થઈ ગયો બસ આટલી વાત તમારે એક્સ્ટ્રા કરવાની આવશે બીજું કઈ આવશે નહીં ચલો આ મને ખતમની કરી આપણે તો આ મનમાં x z નું વિકલ્પ ઉધાર થાય છે y નું જમા થાય છે તો આની અસર ભૂમિ ખાતામાં ઉધાર પણ બી આવશે અને જમા પણ બી આવશે ચલો પહેલા x અને z ના ભૂમિ ખાતા ઉધાર થાય છે ભૂમિ ખાતા
વાયના ખાનામાં 20000 પછી ઝેડ ના મમી ખાતે વાયના ખાનામાં 40000 બસ તો સિમ્પલ અભાગની ગણતરી આ રીતે થશે પહેલા લાભ પ્રમાણ નહીં આવતું હોય એટલે શોધાતું હોય તો આપણે શોધી કરવાનું પછી નિવૃત્ત ભાગીદારનો ભાગીમાં ભાગ શોધ્યા પછી આ રકમ વેચી દેવાની અને મૂડી ખાતામાં એની અસર આ રીતે આવશે બસ હવાલા થઈ ગયા આપણા રાઈટ હવે 6 હવાલા પૂરા થઈ ગયા હવે આપણે શું કરવાનું લાસ્ટ જે પ્રવેશમાં કરતા હતા એ કે જે દાખલામાં પાકો જોયો આપેલું છે ને આપણા પાકા સવા સાથે સરખાવો જેની અસર બાકી છે એને આપણે આપણા પાકા સમાન જેમ છે તેમ લખી દેવાનું ચલો પહેલા મૂડી ખાતા તો આપણે મૂડી ખાતા પરથી લખીશું સામાન્ય નંબર આવી ગયું ભાગીદારની નોન ઝેડ ની આપણે લખી દીધી લેમ દારોમાં કોઈ ફેરફાર થયા નથી ને એઝ ઇટ ઇઝ ઝેડ છે તેમ લખી દો લેમ દારો છે 80000 બરાબર ચલો અડધા અનામત થઈ ગઈ બિલકુલ સાઈડ પર આવો પાવડી આવી ગઈ જમીન મકાન આવી ગયું યંત્ર પણ આવી ગયા સ્ટોકમાં કોઈ ફેરફાર નથી આવ્યો તો સ્ટોક જેમ છે તેમ લખી દો 50000 ચલો ત્યાર પછી દેવાદારો આવી ગયા બેંક સિલ્ડર અને બેંક ખાતું બનાવ્યું છે આપણે જયારે 24 કચ્છ ફંક્શન કરવું બધું થઈ ગયું બસ આપણો પૂરું હવે આપણે શું કરવાનું ખાતા બંધ કરવાનું છે ચલો ખાતા જે રીતે આપણે બંધ કરીએ છીએ નીતિ બંધવા છે નવું કઈ છે નહીં ચલો ફટાફટ ખાતા બંધ કરીશ તો જમા સાઈડનો સરવાળો અને ઉધાર સાઈડના સરવાળામાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે બરાબર એને આપણે મૂકીશું જમા બાજુ પર 37000 થશે 37000 આપણે જમા સાઈડ પર મૂકીશું એમાંથી 21000 માઇનસ કરો એટલે 16000 નો ડિફરન્સ આવશે જેને જમા બાજુ પર છે એટલે શું કહેવાશે ખોટ અને ખોટ ડેશ ક્યાં લઈ ગયા મૂડી ખાતે લઈ ગયા બરાબર હવે આ કયા પ્રમાણમાં પડવાની તો કે જૂના પ્રમાણમાં અને જૂના પ્રમાણમાં કોણ આવે તો કે બધા જ પ્રમાણ આવશે એટલે કે x y અને z ચલો 16000 ને જૂનું પ્રમાણ 3/3 એના પ્રમાણમાં ફાળવો એટલે રકમ આવશે 6000 6000 અને 4000 ચલો ખોટ પુનઃ મૂલ્યના ખાતામાં જમા એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 3/3 ના બદલામાં 6 બીજામાં પણ 6000 અને ત્રીજામાં થશે 4000 ક્લિયર ઓકે ચલો હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું તો હવે મૂડી ખાતામાં થોડું નવું છે કે મૂડી ખાતા તમે જ્યારે બંધ કરો ત્યારે સૌથી પહેલા નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરવાનું અને જમા બાજુનો સરવાળો તમારો વધારે આવશે ચલો પહેલા આપણે ઉપર સિંગલ નીચે ડબલ લાઈન બંને બાજુ પર કરી દઈશું ઉપર સિંગલ લાઈન નીચે ડબલ લાઈન તો સૌથી પહેલા નિવૃત્ત ભાગીદારના ખાતાનો જમા બાજુનો સરવાળો કરવાનો તો એ તમારો સરવાળો થશે 95 2 લાખ ને 15000 થાય છે બરાબર એ સરવાળો મૂકો ઉધાર બાજુ પર વાયના ખાતામાં 2 લાખ 15000 અને ઉધાર બાજુ વાય ની જે 4 રકમો છે એને માઇનસ કરો તો ડિફરન્સ આવશે 180500 હવે આ જે રકમ મળી એ નિવૃત્ત ભાગીદારની લેણી રકમ કહેવાય કે પેઢી છોડીને ચાલ્યો જાય છે તો એના નીકળતા પૈસા કેટલા છે 180500 તો એના માટેનો નિયમ છે કે જો દાખલામાં કોઈ સૂચના લેણી રકમ ની આપેલી નહીં હોય અને લેણી રકમ કહેવાય નહીં આપેલી હોય તો એની રકમ લોન તરીકે ધંધામાં જ દવા દેવાની જો કોઈ સૂચના નહીં હોય તો આપણે દાખલો આપતો ડા વાંચી લીધો છે કોઈ સૂચના નથી નિવૃત્ત ભાગીદારની લેણી રકમ અંગે તો પછી આ રકમ પેઢીમાં લોન તરીકે જ રાખવાની તેની સામે વિગતમાં લખવાનું લોન ખાતે ક્વેશ્ચનમાં અને આ લોનને આપણે પાકા સામાં મૂડી દેવા સાઈડ પર લખી દેવાનું કારણ કે આપણું દેવું કહેવાશે વાય ની લોન 180500 બરાબર તો આ નિવૃત્ત ભાગીદારની લેણી રકમ દરેક દાખલામાં આ જ રીતે શોધવાની છે બસ હવે બાકીના ભાગીદારના ખાતા જે રીતે બંધ કરે છે તે બંધ કરવાના ચલો x નો ઉધાર બાજુનો સરવાળો કરીએ સોરી જમા બાજુનો સરવાળો 2 લાખ 15000 z નો જમા બાજુનો સરવાળો 1 લાખ 10000 બાકીના ચાલુ ભાગીદારના મૂડી ખાતાનો સરવાળો પણ જમા સાઈડનો વધારે આવશે ચલો એનો ઉધાર સાઈડ પર મૂકીએ x ના ખાનામાં 2 લાખ 15000 અને z ના ખાનામાં 1 લાખ 10000 ચલો હવે ઉધાર બાજુ પર x ના ખાને બધી રકમ માઇનસ કરો અને તમારો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ આવશે 1,60,500 ઓકે ચલો z માં પણ એ રીતે 5 રકમ માઇનસ કરો ને એનો ડિફરન્સ આવે છે 47000 આખરની મૂડી કહેવાય છે ને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા ક્લિયર ચલો તો આ
જોઈએ ને આપણે ક્યાં લખી છે તો બાકા સમમાં મૂડી દેવા સાઈડ પર અડેલા આપણે લખ્યું છે મૂડી x અને z તો x ના ખાનામાં થશે 160500 અને z ના ખાનામાં થશે 47000 અને એનો ટોટલ કરો બારના ખાનામાં આવશે 207500 મૂડી ખાતા થઈ ગયા ચલો બેંક ખાતામાં કોઈ છે જ નહીં એટલે ઉધારનો સરવાળો 30000 બરાબર એને મૂકો જમા સાઈડ પર 30000 જમા સાઈડ પર કોઈ રકમ નથી ડિફરન્સ પણ આટલો જ આવશે કે જેટલા બાકી આગળ લાવ્યા હતા એટલા જ બાકી આગળ લઈ ગયા 30000 અને આ 30000 ની અસર મિલકત બાજુ પર લખી દો બેંક 30000 બરાબર એટલે કે બેંક ખાતો ચોપડીમાં એટલા માટે નથી બનાવ્યો કારણ કે એમાં કોઈ વ્યવહાર થતા નથી એટલે પછી ડાયરેક્ટ ધાન લખી દો લાભે બી નહીં લખી તો ચાલે ઓકે ચલો હવે છેલ્લા બાકા સવાનો સવાળો કરો બંને બાજુનો સરખો થવો જોઈએ અને બાકા સવાનો બંને બાજુનો સરવાળો થાય છે 513000 બરાબર બંને સાઈડનો સરવાળો સરખો થાય તો આપણો જવાબ સાચો બસ થઈ ગયું ક્લિયર તો આપણે આ એક ભાગ અને બે ભાગમાં વહેંચેલો છે તો બંને વિડિયો બરાબર વ્યવસ્થિત જોઈ લેજો બરાબર બરાબર જોજો બે વાર ત્રણ વાર ની સમજે ત્યાં સુધી અને ઓકે ચલો હવે આના જો દાખલો હું સ્વાધ્યાયમાંથી હોમવર્કમાં આપું છું તો આ જ રીતે તમારે એ દાખલાને પૂરો કરવાનો છે ઓકે ચલો પાછળ સ્વાધ્યાયમાં આવો અને સ્વાધ્યાયમાંથી સ્વાધ્યાયનો પાંચમો અને છઠ્ઠો દાખલો આ રીતે કરવાનો છે સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની અંદર 266 નંબરના પાના ઉપર છે છઠ્ઠો દાખલો એમાં જે સાતમો હવાલો છે એ સાતમા હવાલા પ્રમાણે લેણી રકમની સૂચના એ લોકો આપી છે કે રોહિતને 20000 ચૂકવવાના છે કારણ કે નિવૃત્ત ભાગીદાર છે તો અહીંયા ઉધાર બાજુ પર રોકડ ખાતે રોહિતના ખાતામાં 20000 લખી દેવાના બીજી અસર રોકડમાં જમા સાઈડ પર આપી દેવાનું અને પછી બાકીની જે રકમ વધે એ તમારે લોન તરીકે લખવાની છે તો આ બે દાખલા તમારે